નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સ્માર્ટ સ્ટડીમાં. આજે આપણે આ વિડીયોમાં જીટીયુ વિન્ટર એક્ઝામ 2020-21ની નવી પેપર સ્ટાઇલ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું. ચાલો તો શરૂ કરીએ આજનો વિડીયો. સૌ પ્રથમ આપણે જીટીયુ દ્વારા બહાર પાડેલ સર્ક્યુલરની અમુક ખૂબ જ ઉપયોગી માહિતી મેળવીએ. 7 નવેમ્બરે જીટીયુએ આ સર્ક્યુલર બહાર પાડેલ હતો. આ સર્ક્યુલરમાં થિયરી એક્ઝામ ઓફલાઈન ડિસ્ક્રિપ્ટિવ મોડમાં લેવામાં આવશે તથા ડિટેલ ટાઈમ ટેબલ હાલમાં જીટીયુએ વેબસાઇટ ઉપર અપલોડ કરેલ છે. એક્ઝામ 2 કલાકની રહેશે. દરેક બ્લોકની અંદર 15 વિદ્યાર્થીઓ બેસવાનું સગવડ કરવામાં આવેલ છે અને એક્ઝામ સેન્ટર તમે ઓલરેડી સિલેક્ટ કરેલ છે તે જગ્યાએ તમારે એક્ઝામ આપવાની રહેશે. આ ટેબલમાં પહેલી કોલમમાં SR નંબર, બીજી કોલમમાં ટોટલ માર્ક્સ એઝ પર ધી ઓલ્ડ પેપર સ્ટાઇલ મેક્સિમમ માર્ક્સ, કોલમ બીની અંદર માર્ક્સ ટુ બી અટેમ્પ્ટેડ ઓર ટોટલ માર્ક્સ એઝ પર ધી ન્યૂ પેપર સ્ટાઇલ, એન્ડ કોલમ સીની અંદર ડ્યુરેશન જે છે 2 કલાક. હવે જનરલી 70 માર્ક્સની એક્ઝામ લેવામાં આવતી હતી જૂની પેપર સ્ટાઇલ પ્રમાણે. 70 માર્ક્સનું પેપર અમુક સબ્જેક્ટનું 2 કલાક અને 30 મિનિટનું અને અમુક સબ્જેક્ટનું 3 કલાકનું લેવાતું હતું. હવે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે 2 કલાક અને 30 મિનિટવાળું પેપર 70ની જગ્યાએ 56 માર્ક્સનું રહેશે અને 3 કલાકવાળું પેપર 70ની જગ્યાએ 47 માર્ક્સનું લેવામાં આવશે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે. આ છે 47 માર્ક્સનું નવી પેપર સ્ટાઇલ પ્રમાણેનું પેપર. અહીં ડિપ્લોમા એન્જિનિયરિંગ ફોર ન્યુ સેમેસ્ટર વિન્ટર 2020 અને ટાઈમ 2 અવર્સ લખેલ છે. હવે ક્વેશ્ચન 1 થી 4 સુધી જે ક્વેશ્ચન છે તેમાંથી કોઈ પણ 3 તમારે અટેમ્પ્ટના રહેશે અને ક્વેશ્ચન 5 તમારે કમ્પલસરી અટેમ્પ્ટ કરવાનો રહેશે. ક્વેશ્ચન 1 14 માર્કનો રહેશે, જેની અંદર 10 ક્વેશ્ચન હશે જેમાંથી તમારે કોઈ પણ 7 અટેમ્પ્ટ કરવાના રહેશે. ક્વેશ્ચન 2ની અંદર એના ઓરમાં એ, બીના ઓરમાં બી અને સીના ઓરમાં સી અને ડીના ઓરમાં ડી રહેશે. એ 3 માર્ક્સનો, બી 3 માર્ક્સનો, સી 4 માર્ક્સનો અને ડી 5 માર્ક્સનો રહેશે. ક્વેશ્ચન 3 પણ ક્વેશ્ચન 2ની જેમ ઓર ઓપ્શનવાળો રહેશે અને માર્ક્સ પણ 3, 3, 4, 4. ક્વેશ્ચન 4 એ, બી અને સી, એ 3 માર્ક્સનો, બી 4 માર્ક્સનો અને સી 7 માર્ક્સનો રહેશે. ક્વેશ્ચન 4માં એના ઓરમાં એ, બીના ઓરમાં બી રહેશે અને સી કમ્પલસરી અટેમ્પ્ટ કરવાનો રહેશે. હવે ક્વેશ્ચન નંબર 5 જે કમ્પલસરી દરેક સ્ટુડન્ટે અટેમ્પ્ટ કરવાનો છે તેમાં એના ઓરમાં એ અને બીના ઓરમાં બી રહેશે. બંને 5-5 માર્ક્સના ક્વેશ્ચન્સ રહેશે. હવે વાત કરીએ 56 માર્ક્સવાળા પેપરની પેપર સ્ટાઇલ વિશે વાત કરીએ. અહીં પેપર 2 કલાકનો રહેશે. 5 ક્વેશ્ચન તમને આપેલ હશે તેમાંથી તમારે કોઈ પણ 4 અટેમ્પ્ટ કરવાના રહેશે.
अगेन क्वेश्चन वन 14 मार्क्स, 10 क्वेश्चन माथी कोई पण 7 अटेम्प्ट करवाना रहेशे। क्वेश्चन टू ए ना ओर मा ए, बी ना ओर मा बी, सी ना ओर मा सी अने डी ना ओर मा डी, 3 3 4 4 मार्क्स। क्वेश्चन थ्री पण सेम ओर ऑप्शन रहेशे अने 3 3 4 4 मार्क्स ना रहेशे। क्वेश्चन फोर अगेन ए ना ओर मा ए, बी ना ओर ना बी अने सी कम्पलसरी अटेम्प्ट करवानो रहेशे, 3 3 एंड 7 देट इज कम्पलसरी। क्वेश्चन फाइव मा दरेक क्वेश्चन ना ओर मा कोई क्वेश्चन रहेशे नहीं, कम्पलसरी तमारे दरेक क्वेश्चन अटेम्प्ट करवाना रहेशे ए बी सी डी અને માર્ક્સ રહેશે 4 4 3 3। તો આ હતી નવી પેપર સ્ટાઇલ જીટીયુની। હજી પણ વિદ્યાર્થી મિત્રો તમને કોઈ મૂંઝવણ હોય કે પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ બોક્સમાં લખીને તમે મને પૂછી શકો છો, અને તમને કોઈ માહિતી નવી મેળવવી હોય અથવા કોઈ નવા ટોપિક ઉપર તમને વિડીયો જોતો હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં લખીને મને જણાવી શકો છો। થેન્ક યુ।